સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામ ખાતે સુમૂલ ડેરીના સભાસદો દ્વારા ડેરીના કથળતા વહીવટ અને આદિવાસી ડિરેક્ટરના પદના મુદ્દે વિશાળ રેલી કાઢી સુમૂલ ડેરીના સંચાલકો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો સુમૂલ ડેરીના વહીવટ સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. સુરત અને તાપી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન ગણાતી સુમૂલ ડેરીના વર્તમાન વહીવટદારો સામે સભાસદો અને ખેડૂતોમાં વિવિધ મુદ્દાઓને લઈને આક્રોશ ઉભો થયો છે અને અગાઉ ઉમરપાડા, માંગરોળ અને તાપી જિલ્લામાં વિરોધ પ્રદર્શન બાદ મહુવા તાલુકાના વલવાડા ગામ ખાતે મોટી સંખ્યામાં સુમૂલ ડેરીના સભાસદોએ વિશાળ રેલી કાઢી વર્તમાન સંચાલકોનો રેડિયાર વહીવટ તેમજ સંસ્થામાં આદિવાસી સભ્યો હોવા છતાં પણ સુમૂલ ડેરીમાં પ્રમુખ અથવા ઉપપ્રમુખનું પદ નહીં અપાવવાના મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને જો સુમૂલ ડેરીના સંચાલકો દ્વારા તેમની માંગણી નહીં સ્વીકારાય તો આગામી 9 જુલાઈના રોજ વિશાળ પદયાત્રા કાઢી સુમૂલ ડેરીને ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દૂધના પૂરા ભાવ આપો, ભાવ આપો, માંગતો કિસી સે ભીખ માંગતે, હમ હમારા હક માંગતે કિસી સે ભીખ માંગતે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, ઓર લડેંગે, ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો, દૂધના પૂરા ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો, દૂધના પૂરા ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો, દૂધના પૂરા ભાવ આપો. રાજુ પાઠક, જમીન ચોર રાજુ પાઠક, રાજુ પાઠક, બધાને નમ્ર વિનંતી છે કે આપણે બબ્બે ની લાઈન માં રહીએ. ફાટક તેરી દાદાગીરી નહીં ચલેગી, સુમૂલ તેરી દાદાગીરી નહીં ચલેગી, નહીં ચલેગી, દૂધ ના પૂરા ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો, દૂધ ના પૂરા ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો. ફાટક તેરા કૈસા ખેલ, રાજુ ફાટક ભરવા હે, નીમ કા પત્તા કડવા હે, રાજુ ફાટક ભરવા હે, ચોર છે ભાઈ ચોર છે, રાજુ ફાટક ચોર છે, ચોર છે ભાઈ ચોર છે, રાજુ ના કલ્યાણ દેશ ના ઉત્થાન. આજે મેં વલવાડા સંદીપ મોહન પટેલ, મેં આખા વર્ષનું 12 થી 13 લાખ રૂપિયાનું દૂધ ભરું, એમાં મને 1 રૂપિયાનું વળતર નહીં મળે. આજે તમે પશુપાલનમાં છે તો એમાં આપણને શું મળે છે? બીજું કે રાજુ પાઠકે જે 12 વાગ્યા પછીનું જે જાનવર બીમાર પડે તો એનો ડબલ ચાર્જ કરી દીધો ડૉક્ટરનો, તો આજે જે સુગરમાં જે 24 કલાક જે સેવા આપવી જોઈએ તેવી રીતે ડૉક્ટરની સેવા 24 કલાક સેવા હોવી જોઈએ. કારણ કે 24 કલાક સેવા આપે, આજે સભાસદોનો ભાવ નહીં વધતો મળે તો પેલા કર્મચારીનો ભાવ કેમ વધે છે? આજે સભાસદનો ભાવ કેમ નથી વધતો? આજે તમે લોન આપો છો જાનવરની, આજે તમે એમ કહે કે વગર વ્યાજે લોન આપો છો, એનું પણ વ્યાજ એ લોકો વધારતા છે. આજે જાનવર કેટલા મહિના દૂધ આપે? 4 મહિના દૂધ આપે, ત્યાર પછી તો સભાસદ જ પોહવાનું છે જાનવરને, તેનું તે લોન તે વધે જ છે એમ, એની કંઈ ઘટતી નહીં મળે. એ લોકો કંઈ સબસિડી આપણને આપી નહીં દેતા મળે. આપણે તમે એમ કહે, આજે તમે એમ કહે કે સુમૂલમાં આપણે એમ કહે કે 75 પૈસા ભાવ ચૂકવ્યો. રાજુ પાઠકે બારડોલીમાં કીધેલું કે મેં 75 પૈસા ભાવ ચૂકવ્યો. સુમૂલ એમ કહે કે 1 કરોડ રૂપિયા એમ કહે કે નફામાં છે, પણ તમે આજે સભાસદને લૂંટીને 1 કરોડ નફો લીધો. આજે તમે 2 રૂપિયા જે આખા વર્ષના સુમૂલ ચૂકવતી હતી, તમે રાસ ફેટનો ભાવ જો, તમે આખા વર્ષનો જે ફેટ દીઠ ભાવ વધતો હતો તે આજે સભાસદનો કોઈનો વધ્યો? તમે આ સભાસદો તમે પાર્ટીમાં જો, તમારો જે ભાવ છે તે જ રહેલો છે. આજે એમાં ભાવમાં કોઈ ફેર નથી પડ્યો. એટલે મારે કહેવાનો મતલબ છે કે સભાસદને આખા વર્ષને 1 જ રૂપિયો ભાવ ચૂકવ્યો છે. બીજું કે ડૉક્ટરની 24 કલાક સેવા હોવી જોઈએ સુમૂલમાં. આજે તમે લોન આપો છો તો તે જાનવર આજે સભાસદનું કેટલું મોંઘું જાનવર હોય, આજે તમે 90 હજાર રૂપિયાની લોન આપો, આજે જાનવર બીમાર પડે તો આજે કંઈ લોકલ ડૉક્ટર નથી આવતા, આજે તમારે તે ડૉક્ટરને બોલાવવું પડે. મારું નામ મીતા આશીષ પટેલ છે, હું વ્યારાથી આવી છું. આજના તારીખમાં જે કન્ડિશન જોવા જઈએ, પરિસ્થિતિ જે આ સભાસદોની કે પશુપાલકોની જોવા જઈએ, તો એ લોકોને વળતરનો ભાવ મળતો નથી. જેટલો ભાવ ગાયના ભેંસનો અને જે ભેંસનો ગાયનો અને ભેંસનો જે દૂધનો ભાવ મળવો જોઈએ એ મળતો નથી. બરાબર, એટલીસ્ટ 70 રૂપિયા તો હોવા જોઈએ. આજે રાત દિવસ આદિવાસી પશુપાલકો મહેનત કરે છે, તો એના ભાવમાં એ લોકોએ ખાલી ગધા મજૂરી જ કરવાની હોય એના પ્રમાણમાં એ લોકોને વળતર મળવું જોઈએ. જે મહેનત કરે છે એ લોકોને વળતર મળવું જોઈએ.
એના માટે જ અમે આ આંદોલન ચલાવી રહ્યા છીએ. અને આદિવાસી અને સુમૂલ ડેરીમાં જે ચેરમેન કે ડિરેક્ટર હોય એ અમને આદિવાસી જ જોઈએ, આદિવાસી જ હોવો જોઈએ એવી અમારી માંગણી છે. અને એના માટે જો અમારી માંગણી પૂરી નહીં થશે તો અમે એનાથી બી વધારે જોરમાં અમે આંદોલન ચાલુ કરીશું. અમે આંદોલન તો ચાલુ કરી દીધું છે પણ જો અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો અમે વધારે ને વધારે માણસો ભેગા કરીને એનાથી પણ વધારે અમે આંદોલન ચાલુ કરીશું.